नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 8 जुलाई 2022, आजना सवारना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां आपणे वात करीशुं आजे अने आवतीकाले गुजरातना कया विस्तारोमां एलर्ट आपवामां आव्युं छे अने केवो वरसादी माहोल जोवा मळशे, संपूर्ण माहिती मेळवीए। तो अत्यारनी लाइव अपडेट आपणे जोवानी छे, जेमां 8 वाग्या आजूबाजूना समयगाळामां केटलाक विस्तारों में अति भारे वरसाद पण जोवा मळी शके छे। जेमां के सौराष्ट्रना विस्तारों सौथी पहेला जोईए, ते पहेला आपणे कच्छ जिल्लानी वात करीए तो लखपतथी नलिया, भाडली, खावड़ा, रापर, गांधीधाम अने मांडवीना तमाम विस्तारों भूज सहित मोटा भागना विस्तारों में वरसादी माहोल जोवा मळे छे। तो सौराष्ट्रना विस्तारों में नवलखी, हलवद तेमज मोरबी, सावड़ी, ध्रोल सौथी वधारे, वांकानेरमां 60 થી 70 mm, તેમજ સુરેન્દ્રનગરમાં પણ 20 mm, લીંબડીમાં 16 mm, થાન 110 mm, ચોટીલા 53 mm, રાણપુર 25 mm, ધંધુકા 18 mm, તેમજ બોટાદ 20.9 mm, બરવાળા 13, ગઢડા 14, જસદણ 6.7, ગોંડલ 2 mm, સાપર વેરાવળ 3, રાજકોટ 6, કાલાવાડ 2.3 mm, તેમજ બાબરા, જેતપુર, સોનગઢ, ભાવનગર, ખડસલિયા, પાલીતાણા, અમરેલી, સાવરકુંડલા, મહુવા, તળાજા, જેસર, બગદાણા તેમજ ધારી, તુલસીશ્યામ, વિસાવદર, બગસરા, જૂનાગઢ જિલ્લો સંપૂર્ણ આવી જાય છે, જેમાં કેશોદ, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલથી લઈ લાલપુર, ખંભાળિયા, ભાણવડ તેમજ ભાટિયા, દ્વારકા અને ઓખા સુધીના વિસ્તારમાં તેમજ જામનગર, ધ્રોલ આજુબાજુના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। હવે આપણે અમદાવાદ આજુબાજુના અન્ય વિસ્તારો તરફ નજર કરીએ તો મહેમદાવાદ, ધોળકા, આણંદ, બોરસદ, તારાપુર, ખંભાત આ બધા વિસ્તારો તેમજ જંબુસર સુધીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અત્યારના સમયે જોવા મળી શકે છે। બાકી દહેજ, ભરૂચ તેમજ સુરત, વલસાડ, બારડોલી, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં અત્યારે વરસાદ સારો એવો જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે કોઈ મોટો વરસાદી માહોલ જોવા મળે તેવું લાગતું નથી। આજે મિત્રો બપોર પછી 3 થી 4 વાગ્યાના સમયગાળામાં માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, ભાડલી, નલિયા, લખપત આ બધા એટલે કે સમગ્ર કચ્છ જિલ્લામાં સારામાં સારો વરસાદ પડશે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કે ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં નજર કરીએ તો થરાદ, પાલનપુર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં ધોળકા, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, બોટાદ, જસદણ, રાજકોટ, જામનગર, ગોંડલ તેમજ અન્ય વિસ્તારો જોઈએ તો ભાવનગર, અલંગ, અમરેલી, જૂનાગઢ, ભાણવડ, સલાયા, પોરબંદર, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, જેસર, દ્વારકા અને ઓખા સુધીના વિસ્તારો આ બધા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થઈ જાય છે। હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ આજે જોવા મળશે। આવતીકાલે 9 તારીખમાં સવારના સમયે સમગ્ર કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ મોરબી, જામનગરથી દેવભૂમિ દ્વારકા સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવારના સમયે ભારે વરસાદ જોવા મળશે। બાકી દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે। બાકી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે। જોઈએ 9 તારીખની સંપૂર્ણ અપડેટ। 9 તારીખની મિત્રો વાત કરીએ તો 9 તારીખે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। હવે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આ રીતે જે વિસ્તારમાં ભેજનું પ્રમાણ અતિશય વધારે છે તેવા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધી જતી હોય છે। તો આ સમગ્ર વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો 97% આજુબાજુ અમદાવાદ સ્થાનથી લઈ આ બધા 95 થી
80% સુધી જોવા મળે છે। તેમજ કચ્છ જિલ્લો, જામનગર, જૂનાગઢ, ભાવનગર આ બધા વિસ્તારોમાં તો જેના કારણે આ ટ્રફની અંદર જે વરસાદની જે શક્યતાઓ છે તે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહો ઓન્લી ખેડૂત।